અરે કાજલ, આ આપણું ઘર ઈ મંદિર કહેવાય ને, તું આ ચંપલ પહેરીને અંદર આવે, જા બહાર કાઢી આવ. એ મને છે ને બધી ખબર પડે છે, તમારે મને છે ને સલાહ દેવાની જરૂર નથી. તો ખબર પડે છે તોય તું પહેરીને અંદર આવી. તમારે કચરા પોતા કરવા પડે છે એટલે પહેરવાની ના પાડો છો ને. એટલે નહીં, બસ ઘર એટલે મંદિર કહેવાય, એમાં આવા બધા જોડા પહેરીને ન આવાય. સવાર સવારમાં કોકરાટ ચાલુ થઈ ગયો, હજી ચાય નથી મળી. ત્યાં ચાલુ શું? હજી ચા નથી બનાવી? નહીં, હું તમે અમારા બે માટે ચા નથી બનાવી હજી? ના, ચા આપવાની ફરજ તમારી છે, મારી નથી. બા, કળિયુગ છે, સતયુગ નથી. કે બહુ તમને ચા પીવડાવે, ઉભા થઈને ચા બનાવો, ચા લઈ આવો, ચા અમારા બે માટે. અભી સેલ્ફીઓ પાડવાનો છે ટાઈમ, માને ચા નથી પીવડાવી કોઈ નહીં. એ મારે કરી દેવાની. તને એવું નથી લાગતું? આ ડોસીનો રોજ ઉપાડો વધતો જાય છે ઘરમાં, શું કરવું કાપી? કાલ દવા પાઈ દઉં, પણ આ ચા કોણ કરશે? ના, ઘરના કામ કોણ કરશે? એટલે રાખી છે. ના હવે આને દવા ન પીવડાવાય, ખોટે ખોટો હવે આપણે હું આખી જિંદગી જેલમાં કાઢવી? આમાં કઈ કાઢી લેવાનું છે ને? ખોટો આપણી ઉપર આરોપ આવે. અમે છે ને આપણું ટોર્ચર આવું 6 મહિના ચાલશે ને, એ ડોસી આપો આપ ટપકી જશે. ટપકી જાય તોય સારું છે, ના ઘર મૂકીને હોય જાય ને તોય સારું છે. અરે આના કરતા તો મને એમ થાય છે કોઈ કામ વાળી રાખી લે તો સારું. અરે આપણે આને ખવડાવવાનું પીવડાવવાનું, અને આના કરતા તો પગાર દેવાને કામ વાળી આપણે સેલી પડે, પૂછ શું કામ? શું કામ? એના હાડકા તો હાલે, કામ તો કરે, આના તો હાડકા નથી હાલતા. આવે તો શું? હવે ચા આવે તો સારું. હા જો, ચા જો. એક ચાનું કીધું ને એમાં તો પીલોડા ચાલુ થઈ ગયા, એટલે જો તને કીધી, આના કરતો તો કામ વાળી સારી. આ ચા છે? આ તમે શું ખાંડ નાખતા ભૂલી ગયા છો? લ્યો, મારે જાતે બનાવી લેવાની. શું જાતે બનાવી લેવાની? આ આવડી ઉંમરમાં થોડી કેટલી અક્કલ તો હોવી જોઈએ કે ચામાં ખાંડ નાખવી જોઈએ? સાવ મોડી ચા છે, ચા બગડી ને એટલે આખો દિવસ બગડ્યો. અને એક તો એનું મોઢું કોઈ દી સારું ન હોય, કા રોયા કરે ને કા ડાચું ચડાવી આપણી સામે બેસે. હું છે ને તારા જેઠને કઈ કઈને થાકી ગઈ છું હવે, પણ ખબર નહીં હજી એને શું થોડી કેવી લાગણી એની મામા દેખાય છે કે એને વૃદ્ધાશ્રમમાં નથી મોકલતા. એના ગગામાં જ બુદ્ધિ ઓછી છે ત્યારે તો ડોસીને સાચવવી પડે ને, નકર તો ક્યારનો કાઢ્યો ન કર્યો હોય એનો અહીંથી. હું તને શું કહેતી હતી, તું કઈક અનિલભાઈને કાંઈ બંભીની કર ને તો ડોસી જાય. એનામાં જ બુદ્ધિ ઓછી છે, ત્યાં માં ભેગો પડ્યો છે. મારું ચાલે ને તો 3 દિવસ બેને ભેગા ના રહેવા દો. અરે મારું ચાલે ને તો 1 મિનિટ પણ આ ડોસીના ઘરમાં હું સહન ના કરું. કઈ ને ભાભી, આટલા બધા વાગી ગયા છે યાર, મારે છે ને સાંજે પાર્ટીમાં જવું છે. હું જાઉં છું, મારે પાર્લરે જવું છે. હા ચલ તું જા. મારે શું આ ડોસી આ રાખો દિવસ લમણાજી જ કરવાની આ ઘરમાં? આ તો હાલી મારે તો પાર્ટીમાં જવાનું છે, એક કામ કરું. મારું મોઢું ચડે તો ઈશું, ન ચડે તો ઈશું. તમે તમારું છે ને ઓફિસ નું કામ કર્યા કરો. શું થયું છે? શું કાક મને સરખું કહે તો ખબર પડે ને, કીધા વગર તું એમને રાડો પાડે. શું થાય ભવ્ય, એક આ મીરા એનો તો જવા દે, એને તો નડલો, પણ આજે તમારી માં છે ને એ આખો દિવસ મારે અડધો મગજ ખાલી કર નાખે છે. ભાઈ એને છે ને ડાબલી બંધ રાખતા આવડે તો સારું, એને સમજાય સમજાય ને થાય કો સારું. આ આમાં કઈ ઉતરે તો સારું હવે. એને માં કોની છે? તમારામાં કઈ કઈ નું થાકું છું ને કે એનું કાંઈ કામ નથી આ ઘરમાં, વૃદ્ધાશ્રમમાં મૂક્યો તો તમારા મગજમાં વાત ઉતરે છે? તે તમારી જ માં છે. વૃદ્ધાશ્રમમાં કેવી રીતે મૂકવી કાજલ? અને વૃદ્ધાશ્રમમાં મેકવાજ આવી ને આ બાર બધા આ આજુબાજુ વાળા પાડોશી બધા જોવે. હવે ઈ આ એની આમે આપણી આબરૂ શું રે? એનો તો વિચાર કે મારી કાઢવી જ છે. શું આબરૂ શું રે ભવ્ય? અરે આજુબાજુ વાળા વાતો કરી જશે, આપણા ઘરમાં કોઈ નાખી જશે, અને આમે આજુબાજુ વાળા છે ને આપણે જોઈ નથી શકતા, આપણે બહુ સરસ રીતે રહી છે ને એટલે. ઈ વાત તારી સાચી છે, પણ થોડુંક આબરૂ ની આપણે ધ્યાન રાખવું પડે, નાખવાનું આ તે ઈ તો હિંજા આબરૂ જોવી પડે ને. ત્યાં તમે એમ કયો એમ થોડા હાલે વાત કરો.
મારી ઉંમર થઈ ગઈ છે, મને કઈ યાદ નથી રહેતું, અને આના કરતા તો છે ને કામ વાળી ઘર માં સાડી મારે સાંભળવું પડે. એક કામ કર, હવે હું એનાથી થાક્યો છું, પણ હવે હકવી લેને અને આ ઉંમરે આ વૃદ્ધાશ્રમે મેકવા જવા એની કરતા બે ટાણા છે ને શાંતિથી ખવડાવીને પડ્યા તો રહી છે. જો ભવ્ય, હું ચોખ્ખું કહી દઉં છું, હું એને બે ટાઈમ ખવડાવીશ ખરી, પણ કામ એની પાસે જ કરે છે, હું કઈ કામ નહીં કરું. કરાજે ને, હું ક્યાં તને ના પાડું. તું છે ને ખાલી એને બે ટાણા છે ને ખાવાનું દઈ દે, એટલે ડાબલી છે ને એટલી ઘણી તો એક મિનિટ ઘર માં ટાટી નથી ટકાવતી, અને આખો દિવસ લમણે જીત કરીને હું થાકી જાઉં છું. પણ તારે પછી ઈ બહુ બગબગ કરે, તારે બહુ ધ્યાન નો દેવાનું હોય. તું તમે તારા ફોન લઈને બેસી જા ને, તને મેં કઈ હું કઈ કહું છું તને ક્યારે, ઘડી ફોન લઈને બેસી જવાનું, માઇન્ડ ફ્રેસ કરી લેવાનું, અને એને એની રીતે બેહવા દેવ. હું હવે એની રીતે બેહવા, તમે છે ને વાત નહીં માનો, અને મને એવું હોય ને ખર ચડે છે ને તમારી માથે કે મારે તમને શું કેવું. આ ડોહીના લીધે તારું મારે સાંભળવું પડે, આ બાયડીઓ આપણને સંભળાવી દે, હદ કરી હેવા આ ડોહી તો. હે ભગવાન, શું થાય છે ડાર્લિંગ? અરે યાર જો ને, આજે કેટી પાર્ટીમાં એટલો બધો ડાન્સ કર્યો ને, હવે આ મારા પગ દુખે છે, શું કરું? લાવ યાર, હું દાબી દઉં, લાવ. સાચું? લે, સાચું જોઈ ને. અનિલ, તમે મને કેટલી સાચવો છો, બસ આ વાત ઉપર જ મને તમારા ઉપર પ્રેમ આવે છે. કેમ? અને હા, સાંભળો મારી વાત. જો મારા બહુ પગ દુખે છે, હું ઘરનું કાંઈ કામ નહીં કરું. તો એક કામ કરને, એક નોકરાણી રાખી લે ને કામવાળી. આવી વાતો કરો છો ને ત્યારે જ મને ગુસ્સો આવે છે. શું નોકરાણી રાખી લે? ઓલે ડોશી આખો દી બેઠી બેઠી રોટલા તોડે છે, એને કાંઈ કામ નહીં કરવાનું, અને હા વર્ષના 5-7 લાખ તોડે છે. કશે એને કામ કરવું હશે ને તો મારાથી કામ નહીં થાય, અને હા છે આપણા ભાભી, એને કરવું હોય ને તો એ કરશે, હું કામ નહીં કરું. તમે લોકો સમજી લેજો ને. બસ અનિલ, તમારે તો આવું જ બોલવાનું, તમે સમજી લેજો, તમે સમજી લેજો. ક્યારેક આપણી માને કહેવાય, બે કામ કરશે ને તો કઈ બગડી નહીં જાય એમ. અને હા, તમારી સેલેરી આવી, તમે મને હજી આપી નથી. હમણાં આપું ઘડી તમે લે ને. પૈસા ઓછા નથી ને સેલેરીમાં? ના ના, પૈસા થોડા ઓછા હોય તો વાંધો ને. અને હા, ઓલી ડોશી કે કાજલ ભાભી ના હાથમાં પૈસા ના આવો જોયો, પૈસા બધા મને જ આપવાના છે. તને જ આપવાનો હોય ને પૈસા, એને થોડાક કે પૈસા આપવાના હોય ને, તારે પાછું કીટી પાર્ટીમાં જોઈ પૈસા તો. હાય વાહ, તમે કેટલું સમજો છો. એમાં એવું છે, આવતા મહિને મારો બર્થડે છે ને, તો મારે ગોલ્ડનો ચેઇન કરાવવો છે, એટલે પૈસા ભેગા કરું છું. એમ? શું તારો કઈ આઈડિયા છે? એમ હોય અનિલ, કાઈ બસ કરો હવે. થેન્ક યુ આટલી સેવા કરી એના માટે, પણ હા પગાર ક્યારે આપો છો? હમણાં આપો. કઈ વાંધો નહીં, તમે બેસો, હું બહાર જોઈને આવું કે બધું કામ થઈ ગયું છે કે બાકી છે, પછી આપણે નિરાતે વાતો કરીએ. હા તો જા. અને લે પાણી પી લો. આજે મારે હાટું પાણી? હા હવે ગઈતી તો ભરતી આવી, તમે ક્યાં તમારા પગ કચરતા હતા તો પછી સાવ કઈ તમને હેરાન ન કરવાનો હોય, એટલે પાણી તો મારે તારી હાટું ભરી નાખવું પડે. ભૂલી જાય તો તને એમ થાય આ ભૂલી ગયો. હા તો કઈ વાંધો નહીં, લાવો સવારે આપો, અત્યારે આપો, શું ફેર પડે? ફેર કઈ નો પડે ને. Thank you.
પપ્પા નતો લીધો તારી બુટી કરાવી હતી ત્યારે એનો ઠીક એટલે એને તમે ચૂકવી દીધું હા તો વાંધો નહીં મને તેમ થયું કે ડોશીને નથી આપી દીધા ને તો તો હમણાં તમારા વાળા ચડત અને આ બધો પ્રેમનો માહોલ છે ને દુશ્મનીમાં બદલાઈ જાય ડોશીને નથી આપવા ડોશી ડોશી દૂધ કરશો હા રે તમારા મમ્મી પણ મને તો મમ્મી જેવું લાગતું નથી ને એવું કઈ રાખતાય નથી તો હું શું એને મમ્મી કહું જવા દો એ બધું શું બાકી શું કે છે ઓફિસમાં જોબ સરસ ચાલે છે બરાબર અને હવે એને કહેજો કે પગાર વધારે હો આટલા ટાઈમથી એક ને એક સેલેરીમાં મને પૂરું નથી થતું હા એ તો મેં વાત તો કરી છે આવતા મહિને એ કે વધારી દેશે એમ કીધું છે છે તો વાંધો નહીં અને તમે શું મને કહેતા હતા કે પૈસા તમારે જોઈએ છે તમારે શેના પૈસા જોતા હતા એક કામ હતું 2000 આપને 2000 તમને ખબર છે 2000 ક્યારે ભેગા થાય છે 2000 નથી જોતા હોય તો 500 રૂપિયા રાખો ન કરે એ હું રાખીશ 500 રૂપિયામાં તો શું થાય અનિલ તમને ખબર છે કે મારે ગોલ્ડ બી ચેન કરાવી છે જોતા હોય તો 500 રાખો ન કરે એ હું રાખું છું 500 રૂપિયા 500 રૂપિયા 2000 રૂપિયા તમારે શું કરવા છે 2000 રૂપિયા પૈસા તો મારે સાચવવાના હોય અને જો સાચવીને ભેગું કરીશ ને તો કોઈ બીજા કોઈને નહીં આપી દઉં આપણા ઘરનું સારું થશે તો તું તું કોણ છે ને કીતી ફાલતીમાં ઉડાડી દેશો તું ક્યાં ભેગા થે પૈસા ભેરા બોલવા જ રહી દે તમને ખબર છે હું કીટી પાર્ટીમાં ઉડાડું છું તો આ ચેન એમનામ થવાની છે દર મહિને થોડા થોડા પૈસા બચાવું છું એમાંથી જા ચેન થશે અને બીજી વાત જો ને કીટી પાર્ટીમાં તો હું જાય અને હા મને એ બધા શોખ છે એ તમને પહેલા જ ખબર હતી ને બરાબર તો એ શોખ તો હું મારા પૂરા કરી શકું હું કાઈ નથી ઓલી કાજલ જેવી બુદ્ધિ વગરની તો 24 કલાક ઘરમાં પડી રહું મને તો બધા શોખ કરવા જોશે કાઈ નહીં ડાર્લિંગ તારા શોખ પૂરા કરજે એમાં હું વાંધો હા હવે તમે સાચા આ વાત મને તમારી ગમી ચલો ચલો હવે જલ્દી સુવા ભેગા થાવ સવારે જોબ ઉપર જવાનું છે ને કાઈ નહીં વહેલી સવારે ઉઠી જાજે આખો દિવસ એના નામથી બગડી જાય છે ચલો આપણે આટલો રન પૂરો કરી અને પછી બેસીએ ચલો એક્સરસાઇઝ કરીએ રન પૂરો નથી કરવો હવે ચાલ ચાલ ભાભી બસ હવે કેટલું શરીર ઉતરી જશે મારું આમ ને આમ મે આપણે યાર આ જનરેશનમાં તો આપણું બોડીને એકદમ મેન્ટેન રાખવું પડે અને તું એમ કે બોડી ઉતરી જશે ભાભી મારી બોડી તમારા કરતાં મેન્ટેન છે બરાબર એટલે તું શું કહેવા માંગે કે તું મારા કરતાં વધારે મસ્ત છે ના ભાભી વાત બોડી અને મેન્ટેન રાખવાની છે સારા કે ખરાબની નથી ચલો હવે આપણે થોડી વાર બેસીએ પછી ઘરે જાશું ને હા એક સવારમાં આપણે વહેલા ઉઠીએ છીએ ને તો એવો મસ્ત દિવસ જાય છે ને વાત જવા દે પણ એક જ વાંધો છે ડોશીમાં હા હવે ભાભી જો આજે ઘરે જઈને ડોશીએ ચા તૈયાર નહીં રાખી હોય ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં હોય એટલો બધો મગજ ખરાબ કરે છે ઓ માય ગોડ શું કરીએ મીરા હવે એનું એક તો એનું અડધું મગજે કામ નથી કરતું અડધું તો ભૂલાઈ જાય છે ને હાડકા તો સાવ નથી હાલતા કેમ મગજ કામ નથી કરતું વસ્તુઓ લેવામાં પૈસા લેવામાં ને ભગવાનની જે માળાઓ કરે છે એમાં તો બહુ મગજ ચાલે છે એ બધા નખરા છે કામ ન કરવાના તારી વાત સાચી પણ હોઈ શકે કદાચ ડોશીને કામ ન કરવું હોય એટલે નાટક પણ કરતી હોય પણ જો હું એને કામ કરતી ન કરી દઉં ને તો મારું નામે મીરાને
વિચાર તો મારો પણ કંઈક એવો જ છે, પણ જો આ કામ તારાથી થતું હોય ને તો મારે મહેનત કરવાની કાંઈ જરૂર નથી. હા ભાભી, અહીંયા તમે આટલી બધી મહેનત કરો છો ને એ તમારી બોડી માટે બહુ છે. હા, બાકી બધું મારા ઉપર છોડી દો, હું લડી લઈશ. મને એક વિચાર આવે છે મીરા, છે ને કે અત્યારે તો આપણે દેરાણી જેઠાણી બંને બહેનોની જેમ રહીએ છીએ, કાલ સવારે ડોસી નહીં રહીએ પછી તું પણ ક્યાંક. ભાભી, આ સેમ સવાલ તો હું તમને કરી શકું ને, પણ જવા દો, ઇટ્સ ઇમ્પોસિબલ. કારણ કે જ્યારે ડોશી જ નહીં હોય તો ઝઘડો કરવાનો કોઈ મિનિંગ જ નથી, પછી થઈ જશું આપણે અલગ અલગ, તમે તમારા રસ્તે અને અમે અમારા રસ્તે. અલગ અલગ જો મીરા, થાય એની યાર મને કાંઈ વાંધો નથી, તમે તમારી લાઈફ જીવો, અમે અમારી લાઈફ જીવો, પણ જે પહેલાં અત્યારે હોમમાં આપણે રહીએ છીએ ને એ હોમ તો મને બહુ જ ગમે છે, એટલે એ તો છોડવાનો કોઈ પ્રશ્ન જ નથી. હા, નો ડાઉટ કે તમે લોકો બીજું હોમ લઈ લેજો. હા ભાભી, પ્લાનિંગ તમારું બહુ જ સરસ છે, પણ એકચ્યુઅલી મેં એક વાત કહું, એ ડોશી છે ને એનો મગજ કામ નથી કરતો, મારો મગજ બહુ જ કામ કરે છે. એ હોમ તો મને એટલું જ ગમે છે જેટલું તમને, એટલે તો એક કામ કરો ને, ઉપર અમે રહેશું નીચે તમે રહેજો, હોમ બદલવાનો કોઈ સવાલ જ નહીં. હા, એમ તો વાંધો નહીં. બાકી મને તો એકવાર એવું લાગ્યું કે તારી ઉપર શંકા જતી હતી કે શું કહેવા માંગે છે એમ. ના ના ભાભી, એટલી બધી વિશ્વાસઘાત કરું ને એવી વ્યક્તિ નથી, પણ હા, હું માણસ અને સમય જોઈને વાર કરું છું. ભાભી છોડો ને એ બધું, જશું હવે ઘરે, ડોશી આપણી રાહ જ જોતી હશે. હા ચાલ. કેમ બેન, આમ નિરાશ થઈને બેઠા હોય એવું લાગે છે? નકર બગીચામાં તો બીજે બધા આવે ને, એનું બધા તું ચહેરો હસતો હોય અને આનંદનો ચહેરો હોય, તમારો ચહેરો તો જ્યારે હું જોઉં ને ત્યારે બસ આમ મોઢું પડી ગયેલું જ હોય. કંઈ બીમાર લાગો છો તમે? અરે ભાઈ, એવું કાંઈ નથી, બસ એમ જ. તો કેમ, હું થયું? હું કાંઈ નહીં ભાઈ, જો ને આ રોજની રામાયણ છે. આ તો અત્યારે ઓલી બેઉ જણી બહાર ગઈ ને, મારું ઘરમાં મારું મન મૂંઝાતું હતું, મેં કીધું લાવ જરા કઈ આવીને બેવું, ભાઈ મને એટલી હેરાન કરે છે બેઉ જણ્યું, અને મને ગમે એમ બોલે છે, એ ડોસી સિવાય તો કોઈ બોલાવતું નથી, મને નથી ખબર પડતી કે હવે હું શું કરું. તમારા છોકરા એને કઈ નથી કહેતા? એ બધા એના થઈ ગયા છે, કોઈ મારું નથી ઘરમાં, સાર જણા ને હું પાંચમી છું, પણ એ સાર એક છે ને હું આવ એકલી પડી ગઈ છું, હવે મારી ઉંમર થઈ, મારા હાથ પગ હાલે નો હાલે, તોય મારી પાસે બધા કામ કરાવે, અને ચાના તો ઓર્ડર કરે, મને તો કોઈ દી સા નો પીવડાવે, અને પછી સા બનાવીને દઉં ને તો થૂ 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 કરે, એ એમ કહે કે તને સા બનાવતા નથી આવડતી. ભાઈ હા, શું કહે છે, આખી જિંદગી હું મેં સા નહીં બનાવી હોય. તમારા હગા પેટના છેડા છોકરા કઈ તમને સાથ નથી દેતા? જરાય નહીં ભાઈ, જરાય નહીં. અરે હું તો પારકી છે, બીજા ઘરની છે, પણ છોકરા તો તમારા છે ને. અરે હું તને હું વાત કરું, કાલે છે ને ઓલો નાનકો છે ને ઈને એની બૈરી બેઉ એના રૂમમાં હતા, અને હું છે ને આમથી આમ કંઈક કપડાં લેવા જતી હતી, તો એમ જ મારી કંઈક નજર ગઈ, તો આ શું કહો, એ નાનકો છે ને એની બૈરીના પગ કસરતો હતો. તો તો બાયડી ગેલો થઈ ગયો તમારો છોકરો એમ કહો ને? રાતે બે છોકરા એની બૈરી લઈને અંદર ઉવા જાય, પછી હું બધું રહોડું બધું પરવારું, પછી હું. તમારી વાતો તો સાંભળી ને મારા આંખે ભરાય આવે એવું છે, મારા આંખમાં ઝળઝળી આવી જાય. ભાઈ કેવી જિંદગી થઈ ગઈ, એ કેવી મહેનત કરી કરીને છોકરાઓને મોટા કર્યા, એ મારું મન જાણે, અને તે ક્યાં ન જોયું બધું, પણ આ તો જો. તમે કઈ બોલતા નથી એની સામે?
કોઈ બોલવા દે તો બોલું ને, એક અક્ષર તો કોઈ મારો સાંભળે ન છોકરાઓને નવો. અરે પેલા તો છે ને લગન પેલા છોકરાઓ રોજ મને પૂછતા, બા તબિયત હારી છે ને, અને જય શ્રી કૃષ્ણ વગર ઉઠતા નહીં ને એના વગર હોતા નહીં, હવે તો મારી સામે જોતા નથી. બે ત્રણ વાર તો મેં છોકરા કીધું, બટા હવે મારા હાડકા ન હાલતા, પગ દુખે છે, કામ વાળી રાખી લો તો સારું. તમારી ઓળખ મેં ઘણી વાર જોઈ, એ આમ કઈક તૈયાર છે ને કઈક આમ જાતી હોય, મારી મારા છોકરા ને કહેતી હોય ને કે એવલા ભારતાબાન છોકરા ને તો કીટી પાર્ટી માં જાય શકે, એના પૈસા છે એની પાસે. અને દર અઠવાડિયે 15 દાડે ઓલા ક્યાં બધું મળે, એ શું કેવાય, કઈક મોલ કેવું કઈક કેવાય, મોલ હા, ત્યાં બધું લેવા જાય. અને એ પછી છે ને આવીને તો એવા શું કે ઠઠ્ઠા મસ્કરીઓ કરે, અને પછી એકબીજાને ઓલા કપડા બતાવે, જો હું આવા લાવી આવા લાવી, પણ માના કપડા ફાટી ગયા છે ને, એ હાડલો કોઈને દેખાતો નથી, કે માને એક હાડલો તો લઈ દઈ. મને તો એને આમ આમ કરી ડોહી ડોહી કરીને મને તો કે બધું, એમાં મારે ક્યાં બોલવાનું રે. અરે જો હું તને કહું, વહુ છે ને પેલી મોટી, ઘરમાં ચપ્પલ પહેરીને આવી, તને તો ખબર છે મારા ઘરમાં સેવા પૂજા વાળું રહ્યું, એને મેં કીધું બટા ચપ્પલ, મેં બટા કરીને કીધું, મેં ગુસ્સો ન કર્યો, કીધું કે બટા ચપ્પલ પહેરીને અંદર રૂકામ આવી, આપણું ઘર તો મંદિર કહેવાય, તો ઈ મને કે ડોઈ મને બધી ખબર છે કે મારે કેમ આવવું ને કેમ જવું, તું કોણ મને કેવા વાળી. અરે આવી ભાઈઓને તો કાઢી મુકાય ઘરમાંથી. પાસીઓ બેવ જણ્યું કે ડોઈ હજી સુધી તે ચા ન બનાવી અમારા માટે. મેં કીધું બટા હવે મારી અવસ્થા એવી છે કે તમારે મને સા કરીને પીવડાવી જોઈ, મને કે હવે સોડ અને જાતું ચા બનાવ, હજી સુધી તે સા ન બનાવી, અને સા બનાવીને આવીને એક ઘૂંટડો મોઢામાં હું નાખ્યો, થૂ 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 કરીને કે તે તો ખાંડે ન નાખી. ભાઈ અંદર જઈને મેં સાખીને સા ખાંડ તો નાખી જ હોય ને, આટલા વર્ષે મને હું સા બનાવતા ન આવડતી હોય, પણ આવું કરે છે. મારી દશા તો બહુ ખરાબ છે. અને ઘરમાં ખાવાના બનાવી રાખું, એ બેવ જણ્યું બજારમાંથી આવે ને, પછી હું કહું હાલો બેટા જમવા બેસી જાઓ, તો કે ના અમે તો બહાર ખાઈને આવ્યા છે. છોકરા વેતે છે ને, હું કરે ખબર, હાં સુધી મને કે ને સાંજે રસોઈ કરી લઉં ને, છોકરાઓ મને તો ન કે, એની બૈરાઓ ને કે તમે તૈયાર થઈને આવી જાઓ, આપણે હોટલ માં ખાવા જવું છે. એટલે મારા તો રાંધ્યા રખડે કેવી મહેનત કરું, અને છોકરાઓને કહું ને તેલનો ડબ્બો ખલાસ થઈ ગયો એટલે આવો, તો કે ક્યાં વાપરી નાખો તમે, અરે હું પી જાતી હોઈશ. મારા ઓલા મારા કાકાના પેન્શન આવે એ રૂપિયા તમારા પાસે આવે તો એ હું કામ તમે છોકરાને જોશો, પણ તમે રાખતા હો તો. ના ના એ મારી પાસે ક્યાંથી આવે પૈસા, એ પૈસા જેવા આવે ને એવી બહુ આસકી લઈ છે મારા હાથમાંથી, મારા માટે કાંઈ નથી રહેતું. મારું કઈ હાલતું નથી, મારું કઈ હાલશે નહી, હું કઉ છું તમે એક વાર એને કહી દો એ ઘર માંથી બહાર નીકળે, મારે ન જોવે આ કઈ, અને જો એ કઈ કહે ને કઈ બોલે કે એમ કે ને, તમે ઘર માંથી બહાર નીકળો, ઘર તમારા નામે છે, હજી હું તમને કહું છું ઘર તમારા નામે છે, સારે ને કાઢો બાઈ નો જોવે આપણે સારી, અને જો તમારથી કઈ નહીં થાય ને તો મારી ઘરે વિયાજો, આપણે ઘર આપી દેવું કહું ગુર્જર આશ્રમ વાળાને,
જો મારા ઓલો સર કરશનભાઈ મારો દોસ્તાર છે ને એને સેમ તમારી જેવી જ દશા હતી કે છોકરાની હો કહે ને આપે ને ટાઈમે ખાવા પીવા ન આપે સા પાણી ન આપે પછી એનો એકવાર મગજ સટક્યો ને ગયો વૃદ્ધાશ્રમ વાળા પાસે 5 લાખનું મકાન હતું એની પાસે 5 લાખનું મકાન વૃદ્ધાશ્રમ વાળાને કહે જો મારે એક રૂમ પ્રાઇવેટ જોહે એમાં ટીવી જોહે એમાં એસી જોહે 3 ટાઈમ ખાવા જોહે 1 ટાઈમ ચા નાસ્તો જોહે 2 ટાઈમ ચા જોહે અને રાતે 11 વાગે પાછું 1 ગ્લાસ દૂધ જોહે 65 લાખ રૂપિયા હું વૃદ્ધાશ્રમ આપું છું મકાન વેચીને 65 લાખ રૂપિયા એને વૃદ્ધાશ્રમને આપ્યા વૃદ્ધાશ્રમ વાળાએ કબજો કરી નાખ્યો ત્યાં મકાન ઉપર અને ગયા ત્યાં ચાલો બહાર નીકળો એટલે છોકરાને હોય કીધું આ અમારું ઘર છે તમારું ઘર નહીં કરશનભાઈનું ઘર છે અને તરત કાઢ્યા બહાર અને અત્યારે જો કરશનભાઈ ટેસ્ટી રહેશે પછી તો એની હોવે ને એને છોકરાએ પગ પકડ્યા કરશનભાઈના પણ કરશનભાઈને મેં કીધું 1 ના 2 નો થતા હવે આ છોકરા નો હોય ને એ સારું આમ તો વાંજરે એ સારું આવા છોકરા એટલે હું કહું તમે એમ જ કરો અને આ તમે આપણે તમે ગઢિયા છે ને એટલે હેરાન થાવ છો કાંઈ બોલતા નથી ને એટલે માવતર મારો મારા છોકરા મારું બાળક એટલે જ તમે હેરાન થાવ તમે એકવાર બોલો હું બેઠો છું તમે ત્યારે જો કાંઈ થાય ને તો મારી ઘરે આવી આવજો તમારે ઉની આશ નહીં આવે તમે એકવાર બોલો હું કહું છું ને અને તતડાવી નાખો બધાને છોકરો જો તમે ત્યાં મૂકીને ઉયો છે ને તોય કાંઈ નહીં એવા છોકરાને કરવા છે હું સાચી વાત છે ભાઈ સાચી હવે બોલજો હવે હું કીધું તમને મેં હજુ નહીં બોલ્યા ને તો હું તમારો વારો પાડી દઈ તમને છોકરા કયા માવતર ને ન ગમતા હોય બધા ગમતા હોય હવે જો એ તમને કાંઈ કહે તો તમે એવું મેં કીધું ને વૃદ્ધાશ્રમ વાળો કરજો અને એ સતાવીસો નો મારે મારી ઘરે આવી જાય હું તમને બધી તમારી સગવડ કરી જાઉં ભાઈ કહીને તો ગયો છે જો હવે થોડાક દી નહીં તો પછી ભાઈએ કીધું ને એમ જ બધું કર્યું ભાઈ ઓલો આપણો પેલો પ્રોજેક્ટ તે વેચો એમાં નફો કેટલો થયો છે અરે એમાં નફો નથી થયો ને ખોટ ગઈ છે દર ફેલે ખોટ દર ફેલે ખોટ તને એમ છે હું નોકરી કરું છું તો મારું ધ્યાન નથી એમ નોકરી કરું છું તો એને એમ છે ભાઈ નું ધ્યાન આમાં છે જ નહીં સાચી વાત છે ભાભી એટલે તો હર વખત નુકસાન જાય છે આવડતું હોત તો નફો નો જાય બસ કર મીરા મોટા ની થોડીક મર્યાદા રાખ અને તારે તારા ભાઈ ને કઈ સલાહ દેવાની જરૂર નથી હજી સુધી મેં પણ એમ નથી પૂછ્યું કેટલો નફો ને કેટલી નુકસાની તો તું કોણ બોલવા વાળી મોટાની મર્યાદા તમારી પાસેથી નથી શીખું છું ભાભી જેમ તમે બહાર વર્તન કરો છો એ તમારા ઉપર આવે એટલે તમને આકરું લાગે છે તો એમાં તું શું સતી સાવિત્રી છે તું બાને શું પગ ધોઈને પીવે છે આજે તે મને બહાર સંભળાવે સંભળાવી આજ પછી મને જો સંભળાવી છે ને મીરા તો સમજી લેજે મારાથી ફૂટી કોઈ નહીં હોય સતી સાવિત્રી ને ભાભી એ બધા તમને આવડે છે મને નહીં હું તો જેવી બહાર સામે છું એવી જ તમારા લોકો સામે છું મને તમારા જેવું ક્યાં આવડે છે ભાભી હા 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 ઈ તો અત્યારે દેખાય છે આ તારા કાકી ડેડી જેમ જે રંગ બદલસ ને એ હમણાં મને બાર કઈ અલગ કેતી હતી ને અત્યારે આવીને તારો રંગ બદલી ગયો છે પણ બાર તમારો સ્વભાવ આવો નતો ને ભાભી બાર તો તમે પણ કઈ અલગ બોલતા હતા એવો જ તમને જવાબ મળતો હતો જોયું અને અનિલ્યા તું જે આ નફા ખોટ નો હિસાબ મારી પાસે માંગે છે તું કોઈ દી આટો મારવા આવ્યો તો હે મારે હિસાબ જોહે જોહે ને જોહે શું તમે ગમે એમ કરો હિસાબ આવી રીતના હિસાબ માંગવા હોય ને તો અહીંયા કયા ટાંચ્યો ટકાડે કયા કવાય આટો પેરો મરાય મોટા ભાઈ
તમે જે કામ કરો છો ને એમાં એનો ભાગ છે અને એ પણ બીજે કામ કરે છે કે આખો દિવસ બેસીને તાલા મારીને નથી આવતા તો તમે એમ કહો છો કે ને આટો મારવા આવાય મીરા તારા ભાઈ સામે પહેલા તો લાંબો હાથ કરીને વાત કરવાનું બંધ કર અને હિસાબ તારે માંગવાની કાંઈ જરૂર નથી અનિલભાઈ વાત કરે છે ને ભવ્ય જવાબ આપી દેશે તો એવું હોય તો ભાભી તમે પણ વચ્ચે બોલો છો તો તમે ન બોલો એટલે હું નહીં બોલું ઈ મારો દેર છે અને ભવ્ય તારા જેઠ થાય છે અને તું હું સમજે છે તું બીજે નોકરી કરે એટલે અહીંયા હું કે આવવાનું જ નહીં આ બધું મારે સંભાળવાનું આ ભાગ રાખ્યો હોય ને તો કયા કાટો ફેરો મરે કયા ધ્યાન રાખવા આવે તને ઈ હાતું તો ન્યા રાખ્યો તમને ઈ હાતું તો ન્યા રાખ્યા છે શું અનિલભાઈ ન્યા રાખ્યા છે એટલે તમારા ભાઈ શું ન્યા નોકરી કરે છે તમારી જેમ એ ન્યાના ઓનર છે અને આ બધું ડેવલપ એ પોતે કરે છે એ બધું મારે કાઈ નથી આંબળવું મારે હિસાબ જોહે 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 તું ગમે એમ તમે કરો કઈ વાંધો નહીં અનિલ એવું હોય ને તો કાલથી આપણો ધંધો તમે સંભાળી લો ભાઈ બાર નોકરી કરશે બરાબર ને ભાઈ ના બબ્બે તન તન દિવસ ન્યા છે ને રોજ ઉપર રહેવું પડે છે તો કોઈ દે હાશે કોટે ફોન કરી તે પૂછ્યું છે કે ભાઈ કેમ છો કેમ હાલે છે કાઈ નહીં ઈ બધું હું સંભાળી લે તમે નોકરી સંભાળી લેજો શું અનિલ ભાઈ શું 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 બોલ્યા તમારા ભાઈ નોકરી કરશે અરે જાવ જાવ બે જણા અત્યાર સુધી ને સેટ પાઈમ કરી છે અને નોકરી ભવ્ય કરશે હમ એ કામ તો તમારું છે તમારું ભાભી આજ સુધી ભલે સેટ પણ કર્યું હોય પણ સમય ને બદલાતા વાર નથી લાગતી ધ્યાન રાખજો કે સમય બદલી ન જાય સાંભળો એટલે જ કહું છું કે પ્રેમ થી નોખા થઈ જાય ને એમાં જ મજા એક ડોસી ને સાચવવા પડે ને તેને નાખીએ વૃદ્ધાશ્રમમાં અને તું શું કહે છે સમય ને બદલતા વાર નથી લાગતી અમને ખબર જ છે કે કેટલા કાકીંડા ઘરમાં ફરે છે એટલે એને રંગને અમે ધ્યાનમાં રાખીને જ ચાલે છે અમારો સમય ક્યારે નહીં બદલે બદલશે બદલશે ભાભી ધીરજ રાખો બધું થઈ જશે જેમ તમને બોલતા આવડે છે ને એમ મને પણ બોલતા આવડે છે એટલે આ ઊંચો અવાજ મારી સામે નહીં કર અચ્છા નકર તો શું કરી લઈશ તને બોલતા આવડે છે તો ભાભી મારાથી શું થાય તમારી પાસેથી જેવું શીખું છું ને એવું જ તમને સંભળાવું છું હું સાચું કહું આપણે નોખા થઈ જઈએ અને રે ડોશીમાની વાત એને હું ગમે તેમ કરીને સાચવી લઈશ પણ આની હારે રહેવું ને એના કરતાં તો એ જ વધારે સારું છે એ જાઓ બાપા જાઓ તમે જાઓ ને ડોશી લેતા જાઓ એક કામ કરો આજે જ વયા જાઓ પેકિંગ કરવામાં હેલ્પ કરો ભાભી તમે જેટલું સમજો છો ને એટલી પણ હું ડાઈ નથી કે આ ઘરને મૂકીને જતી રહીશ તમારે જવું હોય ને તો દરવાજા ખુલ્લા જ છે પણ હું આ ઘર મૂકીને ક્યાંય નહીં જાઉં સાંભળો ભવ્ય હજી તો આપણે જવાની વાત આવી છે જો આ ના પોઝિશન રહેશે ને એક દિવસ આપણે પાટું મારીને બે કાઢી પણ મૂકશે એટલે જ કહું છું વિચારો કાઈ નિલ્યા હું તને છે ને છેલ્લી વાર કહું છું કે હવે છે ને આ નફાખોટની તારે વાત કરવી હોય ને તો ત્યાં છે ને પ્રોજેક્ટ ઉપર હાજર રહેજે અને આ આ ઘર મૂકવાની જે વાત કરો છો ને તો ઘર મૂકીને તો અમે આજે નહીં જઈને કાલે નહીં જાવ જવું હોય ને તો આ ઓલી દોહી ને લઈને છે ને હાલતી ના થાવ અને અત્યારે છે ને બિસ્તરા ભરો હાલ વેતી ના થાવ એ છે ને મોટા ભાઈ ઘર છોડવાની વાત તો તમે ભૂલી જ જાજો અનિલ કાઈ નહીં બોલે કારણ કે તમારી સામે કોઈ દિવસ બોલ્યા નથી પણ હું કોઈની ખાધી જાવે એવી નથી ઘર તો આજે નહીં છૂટે ને કાલે નહીં છૂટે કેમ ઘર આજે નહીં છૂટે ને કાલે નહીં છૂટે આ ઘર શું તન તારા બાપે કરિયાવરમાં આપ્યું તું ભાભી જેમ મારા બાપે નથી આપ્યું ને એમ તમારા બાપાએ નથી આપ્યું એટલે બાપ સામે જવાની કોશિશ ન કરતા અને આપણે જોઈ લેશું કોણ આપણે ઘરમાંથી બહાર કાઢે છે એમ જોઈ લેશો તમે અરે જરા લેવલ જોઈને વાત કર મારો ઘરવાળો ઓનર છે ને તારો ઘરવાળો નોકરી કરે છે ઓનર થઈ જવાથી જ જો દુનિયા જીતી લેવાતી હોત ને ભાભી તો આજે અમે આ ઘરમાં ન હોત અમે તમારી સામે બેઠા છીએ ને એનો મતલબ એમ છે કે તમારું ને અમારું લેવલ સરખું છે નિલ્યા કોઈ દી મને મમ્મીએ નથી કીધું કે નથી કોઈએ મને સમજાવ્યો કે તું તારી વહુને કહે છે ને તું મને શીખવાડે છે કે તારી વહુને કહે છે હા હું શીખવાડું છું મારી આમ બોલે છે હે ભાઈ બસ તમને શરમ આવી જોઈએ તમે એના ઉપર હાથ ઉપાડો છો નાના છે એનો મતલબ એ નથી કે તમે જેમ ભાવ એમ વર્તન કરશો અને હા હું છે ને ખાલી ઓલી ડોસીના કારણે ચૂપ બેઠી છું બાકી જે દિવસે મારો વખત આવશે ને તો આ નાના મોટાની મર્યાદા છે ને એને તોડ ચાટ હવે જા જા જોઈ લેશો તને તમારાથી બે થાય ને એ કરી લેજો એ તો હું જોઈ જ લઈશ હું કાઈ ખાધી જાવ એવી નથી હા એ તો અમને ખબર જ છે તું કેવી સંસ્કારની પૂતળી છો એમ આવી બહુ મોટી આપણે સલાહ દેવા વાળી જોયું ભલે હું તમને હજી કહું છું કે વેલી તો કે આ મકાન આપણા નામનું કરી વાત આપણે ખાલી બારે સાચવવાની છે ને કાઈ વાંધો નહીં એ ડોસીને હું સહન કરી લઈશ પણ આ ઘરમાંથી હું ક્યારે જઈશ ને હું તમને ચોખ્ખું કહું છું કા આ ઘરમાંથી મારા પપ્પાના ઘરે જઈશ બાકી નોખી અહીંયાથી ક્યાંય નહીં જાઉં અરે ઈ ડોઈ તીતે હવે હું કંટાળો છું
હવે હું એક કામ કરું એને છે ને એને છે ને બિસ્તરા પોટલા કરીને ક્યાંક હાલતા કરું પણ ભવ્ય એ હાલતા નહીં થાય શું કામ હજી આ મકાન ડોસીના નામનું છે નકર તો તમે શું એને હાલતા કરો હું તો અડધી સેકન્ડ એના ઘરમાં ન રાખું કઈક વિચારો થોડાક દિવસ સારું થવું પડે તો થઈ જાવ કાજલ આમ તો વાત તો તારી સાચી આ ડોહીના નામે જ્યારે લગી મકાન છે ને ત્યાં લગી હું ઉપકારો કરી શકું એમ નથી એટલે એક કામ કરવી આ મકાન પેલા છે ને આપણા નામે ચડાવી ને પછી છે ને ડોહીને છે ને ધક્કા મારીને ઘરની બહાર ડોહી તો હજી પછી હું કાઢે પેલા તો આજે મીરાએ આપણા સામે રોપ કર્યો છે ને એ મીરા અને અનિલભાઈ આ ઘરની બહાર હાલો કાજલ ભાભી જમવાની કેટલી વાર છે હવે જમવાનું બનશે કે નહીં ઈ વડે તું મને શું કામ પૂછસ ઓલી ડોસીને પૂછને અને કા બનાવી ખાઈ લે હું અને જમવાનું બનાવ સપનામાં ના રે સપનામાં બા એ બા હા બેટા જમવાનું બનશે કે આજે રજા રાખવાની છે બેટા આજે મારી તબિયત સારી નથી એટલે જમવાનું મેં નત બનાવ્યું તમે પહેલા તો છે ને તમે અહીંયા આવીને વાત કરો લે એ કામ મારાણીને નખરા વધી ગયા એ બે દી થયા અને આ ડોસીન તબિયત સારી નથી તમે છે ને મારી ચિંતા ના કરો હા શું કહો છો તમે આજે મને હારું નથી લાગતું મેં કાઈ નત બનાવ્યું મને ઠંડી લાગે છે હવારથી એ અહીંયા મને ટીકડા દીધા છે ને બતાવો તો ખાઈ લેવા એક ટીકડો આટલું બધું જૂઠું ન બોલતા હોય તો પકડાઈ જાય કે તાવ નથી એવો તાવ નથી ઠંડી બહુ લાગે છે મારાથી કામ થાય મસ નથી પણ જે ટીકડા આપ્યા છે ને એ તાવ ના ઠંડી ના શરદી ઉધરસ ના બધાય ના એક જ છે પણ એ તો બધાય પૂરા થઈ ગયા બે દી થઈ ગયા સરસ લ્યો એટલે નવો ખર્ચો માથે આવીને ઊભો છે દવાનો અને એમ નહી આ જ્યારે જૂઠો છો ત્યારે તબિયત ખરાબ ન થાતી તો કામ કરવામાં તબિયત ખરાબ થઈ જાય છે ભૂખ્યું જ રહેવું પડશે માણસ હવા કરતા હોય મારો ઘરવાળો આમ મારો ઘરવાળો તેમ અરે આપણા ઘરવાળા તેવડો હોય ને બહાર થી મંગાવી ખવડાવી દેવાની હા હવે મને આ શીખડાવશે કે મારે મારા ઘરવાળા શું કરવું છે તમે છે ને ઉભા થઈને રાંધવાનું કઈક કરો મારાથી ભૂખ સહન નહીં થાય મારાથી આજે કાંઈ રસોઈ નહીં થાય કાંઈ નહીં થાય મારાથી રસોઈ તમને એક વાર કીધું ને કે તમે જઈને રાંધવાનું કરો એમ ધીમે ધીમે સમજાતું નથી તમને એ બહુ પાવર કરવાની જરૂર નથી ના પાડીન કામ નહીં થાય કાય વાંધો નહીં જાઓ બા તમે આરામ કરો મંગાવી લે બહારથી ટિફિન વાહ 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 સંસ્કરણની પુતળી આજે એટલું સરસ બોલે છે ને ક્યાંથી શીખું કાજલ ભાભી ફોનમાં એવી તો એક એપ છે જે સંસ્કારે આપે છે તમને તું તારું કર તારા સંસ્કાર શું છે ને તારા મબબના એ દેખાય જ છે તારે મને કઈ સલાહ દેવાની જરૂર નથી હું છે ને ફ્રીમાં સલાહ નથી આપતી અને સ્પેશિયલી તમને ભૂલી જાઓ ભૂલી કોઈ સલાહ નથી આપતું હા તો તારે મારી અને બાની વચ્ચે બોલવાની શું જરૂર છે મેં તને બોલાવી ઓ હેલો બા તમારા એકના નથી બા મારાય છે એમ મારી એ સાસુ છે અને હા જમવાનું એ બનાવે ને એટલે વાંધો ન આવે કારણ કે તમને બનાવવામાં તો મહેંદી મૂકેલી છે હાથમાં તો એને જ બનાવો તમે પોતા ઉપરાણા શું લેવાને કહે છો એ જમવાનું નહીં બનાવે એને ના પાડી ને એને તબિયત ખરાબ છે અને મારા હાથમાં મહેંદી છે ને એ જ સારું છે જો મહેંદી નીકળી જશે ને ત્યાં હું રસોઈ બનાવીશ ને તો બીજે દિવસે તમે બે મને ઉભા નહીં થાવ એમ ભાભી તમને શું લાગે છે કે હું આટલી બધી સીધી છું ના ના હું એ રામની સબરી છું પેલા તમને ચખાડું અને પછી જ હું ખાઉં હવે જા જા આવી બહુ સબરી વાળી જોયું તારામાં બધું અને તને શું લાગે છે હું તને બનાવીને ખવડાવું એવા સપના મીઠા તું ન જોતી તમે મને ખવડાવે સપનું તો જવા તો તમારા આટલું ખાય કોણ પેલા એ વિચાર કરો હું તમારા આટલું ખાવે નહીં ઓ હેલો શરૂઆત તે કરી છે કે તમારા હાથમાં મહેંદી મૂકી છે એટલે તે જ ચાલુ કરી છે બાકી મને તારા મોઢે લાવવાનો અને હડકાવવાનો જરાય શોખ નથી
તમને શું લાગે છે મને આખા વર્લ્ડમાં મારે એક જ કામ બચ્યું છે કે હું તમને હડકાવું? પ્લીઝ મહેરબાની કરી છે ને તમે મને ન બોલાવો. કાં તો ડોસી રાંધશે અને કાં તો તમે. બોલો તમારે શું કરવું છે? એ રાંધે ખાવું છે કે તમારે રાંધવું છે? કેમ તું આ ઘરની કઈ મહારાણી છો અને ડોસીની મારી કઈ માં છો? હવે આ લા લા રસોઈ માં ઈ બનાવે ને હું પણ નહીં બનાવું. તારે ખાવું હોય ને તો કે તારા અણીલિયાને તને બહાર ખાવા લઈ જાય. મારો અણીલિયો તો મને બહાર લઈ જશે, પણ તમારો વિચારો કે તમારો ભાઈડો શું કરશે? એ બિચારો તો આખો દિવસ મજૂરી કરવામાં નવરો થતો નથી. હું ક્યાં તમે રહેશો? મારી ચિંતા તું આટલી બધી ના કર. હું એક ફોન કરીશ ને તો એનો જે નોકર છે ને આવીને મને ટિફિન દઈ જશે. પણ તારા અણીલિયાને 5 મિનિટનો ટાઈમ નહીં હોય તો ટિફિન દેવાનો હોય. એટલો બધો શેઠાણી બનવાનો શોખ છે? આખા ગામને નોકર નોકર કરો છો. કોકને સભ્યતાથી બોલાવો, મારો હાથ તો જવા દો, બહાર હું આવીને કોક મારશ. અરે આ દુનિયામાં હજી કોઈ એવો પેદા નથી કે મારા સામે ઊંચી આપ કરીને વાત પણ કરે. અને મારવાની વાત એ તો બહુ વાગી રહી. અને રાત્રે ને શેઠાણી બનવાની તો મને એવો કોઈ શોખ નથી. હું પેદા છે શેઠાણી જ છું, ખાસ કરીને જેરોની આ ઘરમાં આવી છું ને ત્યારની. અને હા, એ તારે મને કહેવાની શું જરૂર છે? નોકરી તારો અનિલ કરે છે, ભવ્ય છે ને એની નીચે 5 નોકર કામ કરે છે. બરાબર, મારો અનિલ નોકરી કરે છે ને છતાંય તમારી સાથે સોફામાં બેસી અને તમને જવાબ દેતા મને બહુ સરસ રીતે આવડે છે. અને હવે છે ને આ બહેસનો કોઈ જ મતલબ નથી. મહેરબાની કરીને તમે તમારું કામ કરો છો અને મારે મને મારું કામ. અરે હું તો તારું ડાચ્યું જોવા રાજી નથી, બેસ અહીંયા. આવી મોટી મહારાણી જવું પડે ને સોફા ઉપરથી, એના કર તમારી સાથે લપજ ન કરતી હોય તો. અને જો એ કઈ કહે ને કઈ બોલે કે એમ કે ને તમે ઘર માંથી બહાર નીકળો, ઘર તમારા નામે છે. હજી હું તમને કહું છું ઘર તમારા નામે છે, ચારે ને કાઢો ભાઈ. તમને ખબર છે અમારા લોકોનો એટલો બધો ઝઘડો થયો કે વાત જ જવા દો. અને ઓલો મોટો ભાઈ છે ને અનિલ ઉપર હાથ ઉપાડી લીધો હાથ. અરે પણ તો તારા હાથ ક્યાં ભગવાને ભાંગી નાખ્યા હતા? જો ઈ વખતે તે 1 લાખો નાખ્યો હોત ને તો એ 1 લાખનો જ છે અને તરત બી ગયો હોત અને આજે બંગલો તારા નામે થઈ ગયો હોત. પણ પપ્પા એની ઓલી નાગણ છે ને એ વારો નથી આવા દેતી બોલવાનો, એટલી વિચિત્ર માયા મોટા ભાઈ લઈ આવ્યા છે ને કે તમે વાત જ ચાવા દો. અરે પણ ઈ નાગણ નું છે ને પૂછડું નહીં સીધું મોઢું જ દબાવાય એટલે નાગણે વયસ થઈ જાય. મને લાગે છે પપ્પા હવે એ જ કરવું પડશે. સીધી રીતે છે ને સીધી આંગળીએ ઘી નીકળે એવું લાગતું નથી મને. વાહ, મને ભરોસો છે દીકરી તારા પર. પણ જો એમાં ફેલ જાતી નહીં હોય નકર મારું નામ લજવાય. પપ્પા તમારી દીકરી છું, ફેલ જાવ ને તો તમારું લોહી લજવાય લોહી. જો બધાને ધૂળ ચાટતા કરીને બંગલો મારા નામે ન કરું ને તો હું એ તમારી છોકરી નહીં. પણ અનિલ તો તારી બાજુ છે ને. પપ્પા એ કઈ બોલે એમ છે, એ રૂકે મારી પાસે ચાલે છે. બસ હું કહું એમ કર્યા જ કરે. મોટા ભાઈએ ઝાપટ મારી ને તો એ કઈ ન બોલી શકે. મારું તો નામ કાપું ના તો તું એક કામ કર. પેલા છે ને એ તારા જેઠ જેઠાણા એને રફુ ચકર કર ઘરમાંથી અને પછી ઓલી ડોહીને કેમ કાઢવી ને એ હું તને પછી પલાન બતાવી. પેલા આ બે ને કાઢ. સાચું કહું એમ થશે કે બધાને દવા પાઈ દો ભેગા કરીને. અરે બાપા તો છે ને તું બંગલાની બદલે જેલ ભેગી થાય વખતે મરી ગયા તો, એટલે તું છે ને કઈક બીજો જ પ્લાન કરીને વિચાર. હા પપ્પા વિચાર તો કરું છું પણ જો જેવો રસ્તો નીકળે ને એવો જ ફેસલો થશે.
આ તો મને થયું કે પપ્પાને વાત કરું ને તો કંઈક વાતનો હલ નીકળે, કારણ કે પપ્પા આવડી મોટી પ્રોપર્ટી હું થોડી કાંઈ ભાઈ ભાભીને આપી દઉં એવી હું કાંઈ મૂર્ખી દેખાઉં છું એ લોકોને? હું અપાય નો એટલે જ હું તને કહું છું કે એ બે ને તું છે ને તને ઘરમાંથી બહાર કાઢે ને એ પહેલા તું એ બે ને ઘરમાંથી બહાર કાઢ, નકર તારું છે ને કાંઈ નહીં આવે, તું જ છો જે છો એ ઓલો અનિલ તો હાવ ભોળો છે. હા પપ્પા એ બિચારા તો કંઈ બોલી શકતા નથી તો શું કરું, મને તો એની એ દયા આવે છે કે હું એની સામું જોઉં ને તો આ લોકોને એક દિવસ રાખવા જેવા નથી. પણ ઠીક હવે બધું હાલે છે. અને હા પપ્પા જે કાજલ ભાભી અને મોટા ભાઈ મારા ઉપર કરી છે ને એ હું ભૂલીશ તો નહીં, એનો બદલો તો હું એવો માણીશ ને કે સાસ ભાવ સુધી યાદ રહેશે એ લોકો. પણ એ બધું તો કરીને બતાવજે, નકર આ બધું ખાલી બોલવાનું જ રહેશે. પપ્પા તમને મારા ઉપર વિશ્વાસ નથી કે હું તમારી છોકરી છું? અને હા એ નાગળનું જે કેમ કાઢું ને એ મને બહુ સરસ રીતે આવડે છે. બસ તો તું એ જ કર, સમય આવે ને એ પહેલા તું તારા નામે બંગલો કરાવી નાખ, નકર ડોશી છે ને મરી જાય ને એમ નામ, પછી તારા નામે નહીં થાય ને એના નામે નહીં થાય. એ હજી તો ડોશી છે ને 10 વર્ષ જાય એમ નથી, મારા ગળે બેસે એવી છે લાગે તમને, જેવું કામ ચીંધી એવું તબિયત ખરાબ છે ને દવા લેવી છે ને જૂહવામાં ઢીંચવામાં તો કઈ થતું નથી, ત્યારે તો ઓહો મજાનું ગળતી લેશે. ઈ ડોશી હાવ નકામી છે, બાના જ કાઢ્યા કરે, નકર કાંઈ નો એ ખડે ધડે છે, બે ટક ખાઈ લે છે ધરાય, પછી એ માણસને હું વાંધો, પણ કામ કરવાના બાના છે અને તમારી પાસે એને કરાવવું છે. પપ્પા કાજલ ભાભી એ કઈ કામ ન કરે, ડોશી એ કઈ કામ ન કરે, બધું મારે એકલીને જ કામ કરવાનું, હું આખો દિવસ કેટલું કામ કરું છું પપ્પા, હું થાકી જાઉં છું. પણ મારી દીકરી થઈને એટલું બધું સહન ન કરાય તે કેમ અત્યાર સુધી કઈ એટલી બધી વાત તો કરી હતી પણ આવી બધી વાત અત્યારે કેવી રીતે? કાંઈ વાંધો નહીં પપ્પા, આજથી છે ને હું એ લોકોના કંઈ કામ નહીં કરું, બસ મને તમારી સહેમતી જ જોતી હતી, મને તો એ બીક હતી કે એ લોકો ક્યાંક તમને ઉલટા ચડાવશે ને તો તમે મને ખીજા. તું એક કામ કર, હવે એ ડોશી નાટક કરે છે ને કામ કરવાના, હવે તું સારું કરી દે એટલે તારી જેઠાણીને છે ને આફુડું બધું કામ કરવું પડશે. સાચી વાત છે પપ્પા, અને અમારે બે માણસનું કામ એ કેટલું હોય, હું અમારું બેનું કરી દઈશ, એ લોકોને એનું કરવું હોય તો કરે, નકર ગયું ભાડ. તમારી સલાહ લાગી ગઈ ને, હવે જોવો તમે કેવા કેવા બોમ્બ ફૂટે છે. અરે પપ્પા તમને ખુશી ના સમાચાર જલ્દી થી મળી જશે. ચલો ત્યારે હવે હું જાઉં. હા બેટા જા. બસ હવે નહીં,
હવે મારા તાકિયામાં જોર આવી ગયું છે, મારી જીભમાં તાકાત આવી ગઈ છે, મારા શરીરમાં મારા ભાઈની શક્તિ આવી ગઈ છે. તમે છે ને આખો દી તમારું કામ અને ફોન આ બે માં જ વૈથા કરજો, ઘરમાં શું હાલે એમાં કોઈ ધ્યાન ન દેતા. બોલ ને શું થયું છે, બોલ. શું થયું છે આજે આ ડોસી કેવું વાત મારે તમને શું કેવું ભવ્ય. મેં અને મીરા એમ કીધું ને પાણી લઈ આવો, તો કે હું તમારા બાપની નોકર નથી. હા, અને હું કોઈને પાણી ભરીને નહીં આવું. આખું તમારે બેને જોતું હોય ને તો હાથે પાણી લ્યો ને મને પાણી ને ભરે આપો, એવું બધું કે છે. શું બોલી તું? મમ્મી આવું બોલે? હા. અરે મને તો વિશ્વાસ નથી થતો, મમ્મીએ આવું તને કીધું? હા ભવ્ય, મમ્મીએ એ ડોસીએ આવું જ કીધું. મને તો એ નથી સમજાતું આજે એનામાં આટલી બધી હિંમત આવી ક્યાંથી ગઈ. કાજલ મને લાગે છે નક્કી આ મીરાઓનું કામ છે. ના ભવ્ય, હવે એ હારે જ હતી, અમે બે હારે જ હતી અને અમને બંનેને એવું કીધું મમ્મીએ, એકને નહીં બંને એવું. હા કાજલ એ બધું છોડ, અને હવે છે ને આપણે મકાન પડાવવાનું તું વિચાર. એ ડોસી સામે છે ને તું થોડીક આમ હારી થઈને રહેજે, અને તડાકાને ભડાકા આવે એની સામ ન કરતી, કરા હે ને કાંઈ હાથમાં નહીં આવે. આ છેલ્લે જયારે ઝઘડો થયો મારે મીરાને તે ડોસી ની હતી, ત્યારે મેં ડોસી ને ઉપરાણું જ કહી ચૂક્યું કે એને તાવ આવ્યો છે ને તો એ ચા નહીં બનાવે. પણ ખબર નહીં હવે અત્યારે અમારો બેન એને વાળો કાઢી નાખ્યો, અને શું કરવું કાંઈક વિચારવું પડશે ભવ્ય. નકર જો આપણા હાથમાંથી આ મકાને વહી જશે ને આપણે બે આવા નામ રહેશું. હું એ જ કહું છું, અને આ છે ને મમ્મી મારી સામે બોલે ન બોલે, અને એનું તો હું હવે મોટું જોઉં છું ને તો મને ખીસ ચડે છે. એટલે મહેરબાની કરીને જો મારાથી કંઈક બોલે જાય ને તો ખોટું થશે. એના કરતાં તું હમણાં છે ને બે પાંચ દી વ્યવસ્થિત રીતે હરખી રહે, અને વ્યવસ્થિત છે ને હરખી આમ ભંભ રહે. પણ ભવ્ય હું થોડાક દિવસ સારી રહું તો તમને એવું લાગે છે કે ડોસી પીગળી જશે અને આ મકાન આપણા નામનું કરી દેશે? એવું પીગળી જાય? અરે હું નાને ધીએની, અરે મને મોટો કર્યો છે હું ન ઓળખતો હોય ને. તું છે ને ખાલી બે પાંચ દી હરખું વ્યવસ્થિત રીતે એને છે ને પંપ ભર્યા રહે, અને અને હા ખાસ કરીને હવે છે ને આ વાંચવા બોલવાનું ન કઈ કરતા, નકર છે ને મામલો હજી વધારે બગડે. આ મકાને જાય ને બધું હાથમાંથી જા, અને આ ઓલો અનિલ્યો ની લઈ જાય ને તો હાવ ઘર બરોગીના થઈ જાવ. ના હો, અનિલ્યો અને મીરાડી એ બે તો આગળ જ રાખવા જોઈએ, નહીં ને ક્યાંથી બે હારા થઈ જાય ને ડોહી એના નામનું મકાન કરી દેશે, આપણે ભાડે રહેવા જવું પડશે, એવું તો થવું જ ન જોઈ. કાંઈક વિચારવું પડશે શું કરશું આપણે હવે. કાજલ આમ તો તારી વાત સાચી છે. શું વિચારો છો ભવ્ય? એક કામ કર, તું છે ને મમ્મી સામે સારી બનીને રહે, એક કાગળિયા ઉપર સાઈન કરાવી લે, નકર ઓલી મીરુડી છે ને તારી કરતા હે ને પાકી છે. ના હવે ના, એવું તો ક્યારે ન થવું જોઈએ. હું ગમે એમ કરી અને ઈ ડોસી પાસેથી કાગળિયામાં સાઈન કરાવી જ લઈશ, ભલે મારે જે કરવું હોય કરી શકું, મારે એના માટે જે કરવું એના પગ દબાવવા પડે, એને રસોઈ બનાવીને દેવી પડે, બધું હું કરીશ, પણ મકાન હાથમાંથી ન જવું જોઈએ ભવ્ય. અને આ આ મકાન છે ને આ બળ કરી કરીને માંડ માંડ બીનું છે, અને આ મકાન મારા હાથમાંથી જાય ને તો નક્કી નહીં હું કેટલા પુગઈને એ ડોહીનો હું હાલ કરી ને, એની કરતાં એ ખોટું થાય ને, એની કરતા તું છે ને આ મેં તને કીધું ને એ પ્રમાણે સાઈન કરાવી લે, નકર ઓલું મીરુડી છે ને આ અનિલ યારે મળીને નયન કાક કરશે ને તો આ બધું જ હાથમાંથી. ના 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 ના, આ પ્લાન આપણો સક્સેસ થઈને જ રહેશે, અને હું જાઉં છું અત્યારે જ, જોઉં છું પેલા આ ડોસી ક્યાં છે અને શું કરે છે, જો મને એવું લાગશે કે અત્યારે એની આગળ આપણી પાસે મોકો છે વાત કરવાનો તો જ હું કરીશ, નકર પછી કાલ. જ્યારે વધારે ફોનમાં જ પડ્યા હોય એને બીજી તો કઈ ચિંતા જ નથી ઘરની. કેમ હું થયું વાત તો કઈ મને? હું થયું? અરે ઓલી ડોસી છે ને કેટલું બડબડ કરતી હતી, માકડને મોઢું આવ્યું મોઢું. કેમ માકડને મોઢું આવ્યું એટલે એનો મતલબ? અરે હું મારા પપ્પાના ઘરેથી આવી ને તો મેં એની પાસે પાણી નો ગ્લાસ માંગ્યો,
ત્યાં તો મને નો બોલવાનું બોલવા મળીને સીધી મારા બાપ સુધી પહોંચી ગઈ બાપ સુધી એટલું બધું વાત થઈ ગઈ તો તમને તો કઈ ખબર હોય નહીં તમે તો બસ તમારા ફોનમાં પડ્યા હોય મારા પપ્પા કહેતા હતા કે અનિલ સાવ ભોળો છે પણ તમારામાં છે ને સાવ બુદ્ધિ નથી તમને ઘરની વાતોમાં કાંઈ ધ્યાન તો હોય નહીં પણ તને પટુડા તો બહુ આવડે તારું મગજ કાંઈ હકાડ ને શું મગજ હકાલું મને તો એ બોલી ને તો એકદમ આમ ઝાટકો લાગ્યો કે શું આ ડોસી આટલું બધું બોલે છે જે વ્યક્તિ આજ સુધી મારા નામથી ફફડતી હતી આજે મને મારા બાપ સુધી બોલી છે બાપ સુધી તો ડોસી ને કોકની નકી ચડામણી હશે ભાભીની તો નહીં હોય ને શું ભાભીની ભાભીને મારી હારો હાર લંગરાવી છે હું તો ઉભી થઈને સીધી રૂમમાં આવતી રહી એ ભલે બે બાજે ને મરી જાય એટલે કઈક પાર આવે એક કામ કરું હું છે ને હવે થોડું ઘણી એને પટાવવાની કોશિશ કરું અને મકાનના કાગળિયા છે ને આપણા નામે કરાવી લઉં તમે હવે હામી ભરશો એમાં કે હજી મારે એકલીને જ બધું કરવાનું છે હા તો ઈ તારો આઈડિયા તો બહુ મસ્ત છે તો એમ જ કહેજ ને કાંઈ વાંધો નહીં હું મારે તે કૂટી લઈશ વચ્ચે ક્યાંય ન આવતા અને હાય આ રાખજો બાકી તમારા મોબાઈલ તો છે જ બસ દિવસ ને રાત મોબાઈલમાં જ પડું રહેવાનું બાયડી બિચારી શું હેરાન થાય છે ને એ તમને ન ખબર હોય આજે કેમ આટલા બધા મલાવા અરે કાઈ નહીં તમારી તબિયત ખરાબ હતી ને તો મને એમ થયું કે હું ચા બનાવી દઉં એમાં શું નહીં રોજ તો તમે બનાવો છો પછી ક્યારેક મારે પણ તમને બનાવીને પીવડાવી જોઈએ ને મારે ચા નથી પીવી તો જમવાનું શું જમશો મમ્મી મમ્મી જય શ્રી કૃષ્ણ શું થયું મમ્મી તબિયત ખરાબ છે તમારે કઈ ચા પાણી પીવા છે નાસ્તો કરવો છે તો હું બનાવી લઉં સરસ પેલા તો મને અહીંયા ઊભા રહેવાની મંજૂરી નહોતી અહીંયા બેસવાનું તો ખાલી સપનું જોતી હતી અને આજે આ બંને જણીઓ એક ચાનું પૂછે એક તબિયતનું પૂછે પાછું જમવાનું પૂછે શું છે મમ્મી બધું હું મારા પપ્પાના ઘરે ગઈ હતી ને મારા પપ્પાએ મને સમજાવી કે તારી સાસુ છે ને એ જ તારી માં છે પણ આ કાજલ ભાભીના દેખાવા કઈ ગોર લાગે છે આજ મને તારા પપ્પા તને બહુ સલાહ દેવા માંડ્યા આટલા દિવસ ક્યાં તારા પપ્પા હતા સલાહ દેવા માટે મારા પપ્પાને કઈ ખબર નહોતી ને ભાભી એટલે જો પહેલા ખબર હોત ને તો પહેલા જ મને સમજાવત તો હું તમારા રવાડે તો ન જ ચડત બરાબર છે ચાલો બસ બસ તમારા આ બધા નાટક મારી પાસે નહીં કરવાના આટલા વર્ષોમાં ક્યારેય મારી સાથે આ રીતે વાત નથી કરી બંને ભેગી હતી અને આજે બંને મને સમજાવવા માટે મને પોતાની કરવા માટે એકબીજા ઉપર કિચડ ઉછાળો છો તમને એમ કે આ ડોસી હજી બુદ્ધું છે ના મમ્મી એવું કાંઈ નથી મમ્મી અમને અમારી ભૂલ સમજાય છે એટલે અમારું વર્તન તમને લઈને બદલી ગયું છે એવું તમને અલગ પાડવાનું કે ભેગા રાખવાનું એવું કાંઈ અમારા મનમાં નથી અત્યાર સુધી મારા મોનને તમે મજબૂરી ન સમજતા હું બહુ સમજદાર છું મને બધી ખબર છે કે આ તમે જે મારી પાસે આવ્યા છો ને એ કોની ચડામણીથી આવ્યા છો કોણે તમને સમજાવ્યા છે આને એના પપ્પાએ સમજાવી છે મને તું સમજાવવા આવી અને તને પણ કોઈએ ચડાવી છે અને એ પણ મને ખબર છે કે તમે બંને જણીઓ અહીંયા કેમ આવી છો કદાચ હવે તમને ખબર એ પડી ગઈ છે કે આ ડોસીને મગને પગ આવ્યા છે કદાચ આ ડોસી હવે આપણને આ ઘરમાંથી કાઢી મૂકશે એટલે
કોઈ ને કોઈ કારણ થી મને સમજાવી પટાવી ને આ ઘર તમારે જોઈએ છે. પણ યાદ રાખો, આ ઘરના સપના જોવાનું છોડી દેજો. મને નહીં પોસાય ને, હું વૃદ્ધાશ્રમમાં રહીશ, પણ આ ઘર હું દાનમાં આપી દઈશ. પણ તમને તો આમાંની એક ઈંટ પણ નહીં મળે. ચલો જાઓ અહીંયાથી. નથી મારે તમારી ચા પીવી, નથી તમારું જમવાનું જમવું, અને તમારા બંનેના મલાવા જોઈતા જ નથી. ફૂટો અહીંયાથી. આવી ગઈ બંને, મને સમજાવા. મમ્મી ચા પીવી છે, મમ્મી તબિયત ખરાબ છે. તે દિવસે મારી તબિયત ખરાબ હતી અને મેં ચા અને રસોઈ ન બનાવી તો બંને મળીને મારી શું હાલત કરેલી. ચા બનાવ, ચા બનાવીને આપી. થું 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 થું, આમાં ખાંડ નથી નાખી, આટલી બધી તો ચરબી હતી. ક્યાંથી ઓગળી ગયા બધી ચરબી? મને બધી ખબર છે. ફરીથી ભાઈ તારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. આ તારી શક્તિ મને બોલવાની હિંમત આપે છે. હેલો. હા બોલ બોલ બેટા. પપ્પા કેમ આટલી બધી વાર લાગી ફોન ઉપાડતા? કેટલું અર્જન્ટ કામ છે મારે તમારું? હા બોલ ને બેટા, અર્જન્ટ હોય તો. કાઈ નઈ પપ્પા, આ ડોસી તો દિવસે ને દિવસે વધતી જાય છે હો. હવે કેમ, મેં તને જે પ્લાન આપ્યો તે નો સફળ થયો? શું પપ્પા તમારો પ્લાન, એ પ્લાન કરવાની તો વાત નહીં આ રહી. એટલા ઝાટકા મારે છે અને કેવી ધમકી આપે છે તમને ખબર છે? હું તો વૃદ્ધાશ્રમમાં રહીશ ને બધું દાનમાં દઈ દઈશ. અરે એ ભલન સોબન્યામાં જાય, પણ તારે એને કઈ કેવું જોવે કે કઈ સમજી કે નહીં મને શોર્ટકટમાં કહે. ના પપ્પા, સમજવાની બદલે છે ને નાગણ તો દિવસે ને દિવસે ફેણ ચડાવતી જાય છે. હું વાત કરે છો, મોઢું દબી દે ને, મેં તને કીધું તું. કાંઈ નહીં પપ્પા, મને બીજી કાંઈ નથી ખબર. અને એ છે ને, ઓલી કાજલને આટલી લંગરાવે તો ને મારું શું આવે? તમે તો વિચાર કરો, એ આટલા વર્ષોથી આવી છે ને, તો એનું બોલવાનું કાંઈ નથી આવતું. અરે કાજલને ભલે ને કે તું છોડે, એની જેવી છો. કાજલને કહે તો તારે સાંભળી લેવું. તું સાહસ કરીને એક વાર હિંમત કર. પપ્પા તમે છે ને ખોટા ખોટા વખાણ ન કરો મારા. ચણાના ઝાડ ઉપર ચડાવવા કરતા છે ને તમે અહીંયા આવીને વાત કરો તો વધારે સારું રહેશે. હા તો એક કામ કર, હું છે ને કાલે આવીને રૂબરૂ જઈને ઘસકાવું છું, એટલે એને બધી ભાન કરાવું છું, બરોબર? અને આ પપ્પા બધા જાય જન્મની ખાડમાં, મારે તો મકાન જોશે તો જોશે જ. હા સારું, ફોન મૂક, હું આવું છું કાલે. હલો. હા બોલ. એક કામ કરો ને પપ્પા. હા બોલ. તમે આજે જ આવી જાઓ ને. ના ના બેટા, હું કાલે જ આવું છું, આજે મારે થોડું કામ છે. સારું પપ્પા, પણ જો કાલે આવવાનું ભૂલતા નહીં હો. સવાર પડે કે સીધા તમે મને અહીંયા જોઈએ. અરે બેટા, મારી દીકરીના જિંદગીનો સવાલ હોય ને હું ભૂલી જાઉં તો શું પપ્પા? મને તો રોવું આવે છે. ચલો હવે હું ફોન મૂકું, કાલે મળે. બેટા રડવાના દિવસો એના આવશે, હું આવું ને એટલે, બરાબર? તું ફોન મૂક ને હું મારું કામ પતાવું છું, એટલે કાલે સવારમાં જ આવું છું. હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. કોઈ દિવસ નહીં. અને આજે આજે આ ચારે જણા અહીંયા શું કરે છે? શું છે આજે? મમ્મી કાજલે કાલ મને વાત કરી કે તમે આ ઘર વૃદ્ધાશ્રમમાં દાન કરી દેવાના છો. એમ થોડું કરે, તો પછી અમે ક્યાં જઈશું બધા? હા આ ભાઈની વાત તો સાચી છે, તમે આ મકાન વૃદ્ધાશ્રમમાં આપી દેશો તો અમે શું રોડ ઉપર રહેવા જશું? શું વાત છે, આટલા વર્ષોમાં આ અક્કલ તમને આજે આવી? ક્યાં હતા આટલા વખતથી? આ બંને જણીઓ મને નોકરાણી કરતા પણ બદતર રીતે રાખતી હતી. ત્યારે ક્યાં ગયું તું બધું? કે તમે મારા સંતાન છો અને જ્યાં સુધી તમે છો ત્યાં સુધી મારે આ મકાન કોઈને નહીં આપવાનું. પણ મમ્મી તમે આમ વૃદ્ધાશ્રમમાં દાન કરી દો તો પછી અમારે ક્યાં રહેવું? એમ આ જ વસ્તુ
તમારે બંને વિચારવાની હતી જ્યારે આ બંને મને ધુતકાર દીધી. ક્યાં હતા ત્યારે? આ બંને તમને રાતે ફરિયાદ કરી મારા માટે, અને મને હજી યાદ છે એ શબ્દ કે ક્યારે મને માં કે મમ્મી કે બા નથી કીધું, દોષી. કારણ તમે તો બધા અમર પટો લખાવીને આવ્યા છો, તમે તો ડોસા ને ડોસી થવાના જ નથી. મને એ શબ્દ નહીં ખૂંચતો. અરે જરાક તો વિચાર કરો બંને જણા, કે કેટલા મુસીબતમાં મેં તમને બંનેને મોટા કર્યા હતા, અને એ આશાએ કરેલા કે તમે બંને જણા તમારી જિંદગીમાં સેટ થઈ જાઓ, અને તમારી વહુ આવે, આપણે ચારેય જણા અહીંયા ખુશી ખુશી રહીએ, અને આપણા ઘરને એક મંદિર બનાવીએ. ભારતીબેન, હું કારણ નો સાંભળો છો? હું છે આ બધું? તમે છોકરા કે હું ધમાલ કરો છો? છોકરા રાજી રહે એવું કઈ કરો ને, ધમાલ નું કામ કરો છો એને, એટલા બધા ખીજાવશો છે? મને ધમાલ કરો છો એવું કહેવા વાળા તમે કોણ? અમારા પરિવારમાં તમે અમારા સભ્ય નથી. અને એટલે તમને સમજાવવા આવ્યો છું. મે બોલાવેલા? તમે બોલાવેલા નહીં, મે સાંભળ્યું છે કે તમે છોકરાઓને હેરાન કરો છો, આ મિલકત છોકરાનો નામે કરતા નથી, તો હું છે આ બધું? તમે કેટલા દિવસ તો મિલકત કરો ને એના નામે? મમ્મી એક મિનિટ, તમે સાંભળ્યું છે તમારી દીકરીના મોઢે? તમારી દીકરીએ આટલા વર્ષ મને ઝેર પાય પાયને મને રાખી છે, ત્યારે તમારી અક્કલ ક્યાં ગઈ હતી? તમારી દીકરીએ એ કીધું કે હવે આ ડોસી ઘર અમને નથી આપવાની, એટલે તમે દોડી આવ્યા તમારી દીકરી માટે. તમારી દીકરીએ ક્યારે કીધું કે અમે અમારી સાસુને માં બા મમ્મી નથી કહેતા, ડોસી કહીએ છીએ, અને ડોસી કરીને એના પર એટલા જુલમ ગુજારીએ છીએ કે અમે એની પાસે ઘરનું નોકરાણી કરતા પણ બદતર વર્તન કરીને ઘરનું બધું કામ કરાવીએ છીએ, ત્યારે તમારી આ અક્કલ ક્યાં ગઈ? ભારતીબેન, એમાં મારી દીકરીનો કોઈ વાંક નથી, એ બધી ચડાવણી મારી જ હતી. અને માફ કરી દો કે મેં દીકરીને આવા સંસ્કાર આપ્યા, પણ આવું નહીં આ કરવું જોઈતું હતું. હા મમ્મી, અમે જે કઈ કર્યું છે અમને માફ કરી દો. હા મમ્મી, અમે જે કઈ કર્યું છે અમને માફ કરી દો. મહેરબાની કરીને મારી સામે કોઈ હાથ નહીં જોડો, અને તમે તમે તો બિલકુલ નહીં. કેવા બાપ છો? દીકરીને સાસરે મોકલી અને પાછી દીકરીને ચડાવો છો કે આ મકાન કેવી રીતે પચાવી પડાય? આવી ભૂલ હું સમજુ છું, પણ હવે સંતાનો સામે તમે માવતર છો તો તમારી ફરજ બને છે કે એને માફ કરી દો. મને માફ ન કરો તો કાઈ નહીં, પણ આ તમારા સંતાનોને તો માફ કરી દો. એક વખત વિચારો, આ મારી સાથે જે પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિ તમારી વહુઓ દ્વારા તમારી થઈ હોત તો તમે શું કરો? પણ મેં તમને કીધું મારાથી ભૂલ થઈ ગઈ, આવી શિખામણ બાપથી ન દેવાય, પણ આ લાલચમાં હું આવી ગયો કે તું બધી મિલકત બંગલો તારા નામે કરી લે, પણ આ વસ્તુ લાલચ છે ને, એ વસ્તુ ખોટી હતી, મને આ સમજાણું. બસ, તો હવે તમે શાંત થયો, અને આ તમે બંને મારા દીકરાઓ નથી. અરે ભૂલ હતી કે મેં તમને બંને જણને જન્મ આપ્યો, બહુ મોટી ભૂલ હતી. અરે તમારા કરતા તો મેં કોઈને નાગને મેં જે દૂધ પાયું હોત ને, તો એ પણ ક્યારે મારી સામે ફેણ ન ઉચકાર. અને આજે તમે મને કડવા દોડ્યા છો. પણ ભારતીબેન, જો તમે શાંતિથી વિચારો તો સમજો, આમાં તમારી જે વહુનો જ વાંક નથી. જ્યાં તમારા ચિક્કા ખોટા છે તો પછી મારી દીકરીને એકલીને હું કામ દોષ આપો? તમારા બંને દીકરાઓ પણ એટલા જ ગુનેગાર છે. પપ્પા, કોણે શું કર્યું, કોની ભૂલ છે, એ બધું જવા દો. બસ હવે અમને માફી મળે એ જ અમારો ધ્યેય છે. હવે કંઈ નહીં, મોટા ભાઈએ ભૂલ કરી, ભાભીએ કરી કે મેં કરી, આ ગુનાના ભાગીદાર અમે બધા સરખા જ છીએ. હા મમ્મી, મારાથી જે કંઈ ભૂલ થઈ ગઈ હોય
અને ઓલું કહે છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર, તો અમારાથી ભૂલ થઈ ગઈ. હા બસ હવે અમે એવું ઈચ્છીએ છીએ કે ખાલી તમે અમને માફ કરી દો. તમે કહો છો કે તમારા બંને દીકરાઓ ખોટા છે અને તમે વહુઓને ગુનેગાર સમજો છો. મેં એવું કીધું જ નથી, મેં કીધું જ નથી કે આ બંને ગુનેગાર છે. હું ચારે ચાર ને ગુનેગાર સાબિત કરું છું, ચારે ચાર ને. પણ વધારે ગુનેગાર તો તમારા દીકરા જ કહેવાય. નહીં, એની વાતોમાં આવી ગયા. નહીં, મારા દીકરાઓને, અરે મારા દીકરાઓ ક્યાંથી, આ બંનેને ચડાવનાર તો આ જ બંને છે. પણ આનામાં મીઠું નહીં તૈયારનું માન્યું ને, તમારે તમારા દીકરાને સંસ્કાર સારા આપવા જોઈએ, તો આ દિવસ ન જોવા પડે. હા, એ બંને બુદ્ધિશાળી નહોતા. એ બંનેની મત મારી ગઈ હતી કે આ બંનેની વાત સાંભળી. પણ તમે, તમારી ઉંમર, તમે આને જ્યારે ચડાવી ત્યારે તમારી બુદ્ધિ ક્યાં હતી? હું તો એક લાલચમાં આવીને બધું ભાન ભૂલી ગયો હતો. તમે પારકા છો તો એ લાલચમાં આવી ગયા, તો આ બંનેનો તો આ ઘર ઉપર હક લાગતો હતો, તો એ લોકો તો આવે જ. બસ, તો મારું એટલું જ કહેવાનું છે, એનો હક છે. એટલે આ બંનેને તમે ખોટા સિક્કા નહીં કહો. એને તો મેં તો કીધું જ છે, હું એને સારા કહેતી નથી, કારણ કે નથી. એક માં પાંચ સંતાનોને કોઈ પણ પરિસ્થિતિમાં સાચવી શકે છે, ખવડાવી શકે છે, મોટા કરી શકે છે, એને સમાજમાં એક સ્થાન આપી શકે છે. પણ અત્યારના સમયમાં પાંચ સંતાનો થઈને એની માને કે એના માવતરને નથી સાચવી શકતા, એ બહુ દુઃખદ વાત છે. પણ એ બધું સમાજમાં અમુક બાપ માવતર મારી જેવા હોય છે ને, એના કારણે જ થાય છે. મમ્મી, મમ્મી અમારી જ ભૂલ હતી કે અમે આ બેઉને વાતમાં આવી ગયા અને એમના કહ્યા પ્રમાણે અમે તમારી જોડે વર્તાવ કરવા લાગ્યા. મમ્મી, હું સમજુ છું અમારે તમારી સાથે આવું વર્તન નહોતું કરવું, પણ પ્લીઝ મમ્મી અમને માફ કરી દો. 25 વર્ષના મેં તમને કર્યા તો માનું ન સાંભળી શક્યા, અને 5 વર્ષથી આ વોવો શું આવી કે તમે એનું માનવા માંડ્યા? કેવા બાળકો છો, કેવા સંતાનો છો! તમે બંને તો સંતાનોના નામે ધબકો છો, સમાજનું એક કલંક છો. મમ્મી, આજે જ્યારે હું મારી માને તમારી જગ્યાએ રાખીને જોઉં છું ને, ત્યારે મને અહેસાસ થાય છે કે કદાચ એ તકલીફ એના ઉપર વીતી હો તો એને કેવું થયું હોત. મને મારી ભૂલ બરાબર સમજાઈ ગઈ છે મમ્મી. હું બીજા કોઈનું તો નહીં કહું, પણ થઈ શકે તો મને માફ કરી, બધાને માફ કરી દો. છેલ્લી વાર હું તમને વિનંતી કરું છું કે છોકરાઓ છે, પોતાના જ છે, આટલેને ઘરે જ આવવાના છે, એટલે એને માફ કરી દો તો વધારે સારું. હા મમ્મી, જે કઈ ભૂલ થઈ ગઈ હોય અમને એનો પસ્તાવો છે, અમને એક મોકો આપો અને અમને બધાને માફ કરી દો. ના મમ્મી, અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે, તો અમને હવે તમે માફ કરી દો. મમ્મી ચાલો, માની લીધું કે બધાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, અને એ પણ માની લીધું કે કદાચ આજ પછી તમે ઘરમાં એક મંદિરના સભ્યોની જેમ અને ભગવાનની જેમ રહેશો. માની લીધું, આજથી તમે બંને ઘરની બધી જવાબદારી ઉઠાવશો. તમે બંને ભાઈઓ તમારા ધંધો અને નોકરી સંભાળશો, અને જે પણ કંઈ આવશે એ તમે ઘરમાં આપશો, અને આ લોકોનું ક્યારેય નહીં માનો. સાચી વાત છે, ચારેય જણને મંજૂર છે? હા મમ્મી, મંજૂર છે. સારું, સરસ. તો આજ પછી તમે બધા તમારી જવાબદારી ઉઠાવી લો, પણ ખાલી જવાબદારી ઉઠાવવાનું કીધું છે. આજ પછી ક્યારેય પણ આ ઘરને તમારા નામનું કરવાનું વિચારતા નહીં, કારણ મને એ વિશ્વાસ નથી. જ્યાં સુધી મારી આંખ બંધ નહીં થાય ત્યાં સુધી આ ઘર કોઈને નહીં મળે. જાઓ. સારું ભારતીબેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે સંતાનોને માફ કરી દીધા. ચાલો હું જાઉં છું.
આજે આજે હું મારા ઘરમાં મારા ઘરની દિવાલો વચ્ચે એક મુક્તપણે શ્વાસ લઈ રહી છું. કેવા હતા એ દિવસો, દીકરાઓથી ડરતી હતી, વહુઓથી ડરતી હતી, કે એમ કરવું પડતું હતું. પણ આજે મારા ભાઈએ મને એક નવી રાહ બતાવી, એક જીવવાની રાહ બતાવી. અને તમને બધાને કહું છું કે મારા આ જીવન પરથી એક સબક ચોક્કસ સમજજો, કે જ્યાં સુધી તમારી આંખ બંધ ન થાય ને ત્યાં સુધી કોઈના પણ નામે તમારી મિલકત કરતા નહીં. કારણ આજ તમારી મરણ મૂડી છે, એ હશે તો જ આ બધા ઠેકાણે આવશે, નહીં તો સમજો છો તમે, સમજદાર છો તમે. જય શ્રી કૃષ્ણ.